કે ગોવિંદભાઈ દોડકિયાને રાજ્યસભાનું પદ મળ્યું એને કારણે દર્શનાબેન જરદોશને સંજીવની કેવી રીતના મળી ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી જે 4 રાજ્યસભા સાંસદોની પસંદગી કરી એમાં એક ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાની પણ પસંદગી કરવામાં આવી હતી અને એમણે ગઈકાલે ફોર્મ પણ ભરી દીધું. પરંતુ અમે તમારી સાથે આજે એક એવા ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ વિશે વાત કરીશું કે ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાનું પદ મળ્યું એને કારણે દર્શનાબેન જરદોશને સંજીવની કેવી રીતના મળી ગઈ. દર્શનાબેન જરદોશનું આ વખતે ટિકિટ કપાઈ લોકસભાની ચૂંટણીમાં એવી એક શક્યતાઓ અને શંકા સેવાતી હતી. પરંતુ હવે જ્યારે ગોવિંદભાઈને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે તો દર્શનાબેનને ફરીથી ટિકિટ મળે એવા સંજોગો ઉજળા બન્યા છે, એવા એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, તમને નવાઈ લાગશે કે ભાઈ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ બન્યા એમાં દર્શનાબેન જરદોશને ફાયદો કેવી રીતના થાય, તો અમે તમને જરાક થોડું સમજાવીએ. હવે ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલાં એવી જાહેરાત કરી હતી અને એવી ચર્ચા પણ લાંબા સમયથી ચાલતી હતી કે જે સાંસદો 3 ટર્મથી ચૂંટણી જીત્યા હોય, 3 ટર્મથી સાંસદ બન્યા હોય એવા સાંસદોને ભાજપ આ વખતે ટિકિટ કાપી શકે છે અને એમને બદલે જે સંગઠનના જૂના માણસો છે અથવા યુવાન ચહેરાઓને તક આપી શકે એવી ચર્ચા ચાલતી હતી. હવે દર્શનાબેન જરદોશ સુરતના સાંસદ છે અને તેઓ 3 વખતથી આ ટર્મ જીતતા આવ્યા છે, 3 વખતથી સાંસદ બન્યા છે. એટલે એક એવી ચર્ચા હતી કે ભાઈ દર્શનાબેન જરદોશનું લોકસભા 2024ની ચૂંટણીમાં પત્તું કપાઈ શકે છે, એમને ટિકિટ કદાચ નહીં મળે. હવે ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી એને કારણે દર્શનાબેન જરદોશને ફાયદો એ થાય કે આ બેઠક ઉપરથી જો દર્શનાબેન જરદોશની ટિકિટ કાપવામાં આવે તો સૌરાષ્ટ્રવાસી અથવા પાટીદાર લોબીમાં જે કહેવાય એમાં કોઈને ટિકિટ મળે એવી એક શક્યતા હતી. એનું કારણ એવું છે કે સુરતની અંદર જે સુરતીઓની વસ્તી છે એની સરખામણીએ જોવા જઈએ તો સૌરાષ્ટ્રવાસી લોકોની વસ્તી ખાસી વધારે છે. એટલે દર્શનાબેનની જગ્યાએ કોઈ સૌરાષ્ટ્રવાસીને સાંસદ તરીકે ટિકિટ આપવામાં આવે એવી એક શક્યતાઓ રાજકારણના જાણકારોને દેખાતી હતી. હવે જ્યારે એક પાટીદાર નેતા અને સૌરાષ્ટ્રના અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભા સાંસદની ટિકિટ આપી દેવામાં આવી એટલે હવે સ્વાભાવિક રીતના કોઈ બીજા સૌરાષ્ટ્રવાસીને સાંસદ તરીકે ટિકિટ આપવાની શક્યતા એકદમ ઘટી જાય છે. બીજું કે અત્યારે આપણે સુરત કોર્પોરેશનની વાત કરીએ તો મેયર પણ સૌરાષ્ટ્ર પાટીદાર છે, એટલે સૌરાષ્ટ્ર પાટીદારને ભાજપે જેટલું વજન આપવું જોઈતું હતું એટલું ઓલરેડી આપી દીધું છે. એટલે હવે દર્શનાબેન જરદોશની બેઠક ઉપર સૌરાષ્ટ્રવાસીની શક્યતા ઘટી જાય છે એટલે એ કારણે દર્શનાબેનને ફાયદો થઈ શકે. બીજું કે દર્શનાબેન જરદોશનો આખો જે 3 ટર્મનો એક સાંસદ તરીકેનો જો આપણે ઇતિહાસ જોઈએ તો તેઓ ક્યારેય કોઈ વિવાદમાં પડ્યા નથી, કોઈ એમની સામે કોઈ ફરિયાદ આવી નથી. એ એમનું કામ કર્યા કરે, દોડાદોડી કર્યા કરે અને એમને જે જવાબદારી આપી હોય એ કર્યા કરે. બીજું કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સુરત નવસારીના સાંસદ છે અને એમની સામે દર્શનાબેન જરદોશે ક્યારેય પણ સિંગડા નથી ભેરવ્યા, એટલે એમની સામે કોઈ માથાકૂટ કરી નથી. એટલે CR પાટીલ માટે પણ એ જરૂરી છે કે દર્શનાબેન જરદોશ જ 4th વખતમાં એમને ટિકિટ મળે. કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે 2019ની અંદર લોકસભાની ચૂંટણી થઈ અને 3rd વખત હતો દર્શનાબેન જરદોશ માટે, એ વખતે જોરશોરથી ચર્ચા ચાલતી હતી કે આ વખતે તો દર્શનાબેન જરદોશની ટિકિટ 100% કપાઈ જ જવાની છે. બધા મીડિયામાં પણ આ જ વાત ચાલતી હતી. પરંતુ ભાજપે ફરીથી દર્શનાબેન જરદોશને 2019માં ટિકિટ આપી. એની પાછળ CR પાટીલે ભલામણ કરી હોવાનું કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે.
કારણ કે સી આર પાટીલ માટે દર્શના જરદોશ એકદમ સેફ છે, એમની કોઈ માથાકૂટ પણ નથી, એટલે દર્શનાબેન જરદોશ ફરીથી જો આવે તો એ વાત નકારી નહીં શકાય કે ચોથી વખત પણ કદાચ સી આર પાટીલ ભલામણ કરે કે ભાઈ દર્શના જરદોશને ટિકિટ આપો. બીજું કારણ એ બી છે કે આ જે સીટ છે એ એકદમ સલામત સીટ છે. આમ તો ગુજરાતની 26-26 બેઠકો સલામત જ છે, પરંતુ આ દર્શનાબેન જરદોશની સીટ પણ એકદમ સલામત છે. હવે બીજી એક શક્યતાની વાત કરીએ જે રાજકારણના જાણકારોનું માનવું છે. એક શક્યતા એવી છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર દર્શનાબેન જરદોશની ટિકિટ કાપવામાં આવે તો પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલાને ટિકિટ મળી શકે, કારણ કે છેલ્લા ઘણા સમયથી હેમાલીબેન બોઘાવાલાની ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે સીધી લાઈન છે, એમના આશીર્વાદ છે એવું રાજકારણના જાણકારો કહે છે. હવે સી આર પાટીલ અને આનંદીબેન પટેલ એ બંનેને ગુજરાતના રાજકારણમાં સારો એવો મનમેળ છે, સારું એવું બને છે. એટલે ધારો કે આનંદીબેન પટેલ જો ભલામણ કરે કે હેમાલીને ટિકિટ આપવાની છે તો કદાચ સી આર પાટીલ ના નહીં પાડી શકે. બીજું એક જે રાજકારણના જાણકારો પાસેથી અમને જાણવા મળ્યું કે હેમાલીબેન બોઘાવાલા જો આવે તો સી આર પાટીલની સામે એ સામનો કરી શકે, સી આર પાટીલ સામે સિંગડા ભેરવી શકે. એટલે સી આર પાટીલ અંદરખાનેથી તો એવું નહીં ઈચ્છે કે હેમાલીબેન બોઘાવાલાને ટિકિટ મળે. હવે જ્યારે લોકસભા 2024માં ભાજપ ટિકિટની ફાળવણી કરશે ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે દર્શનાબેન જરદોશને ટિકિટ મળી છે કે નથી મળી. પરંતુ અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ગોવિંદભાઈ ધોળકિયાને ટિકિટ મળવાને કારણે દર્શનાબેન જરદોશની સીટ એમના માટે સેફ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.